જ્યારે ઈસવીસન 1950માં શાસ્ત્રીજી મહારાજે નારાયણ સ્વરૂપદાસને ચાદર ઓઢાડવાનો નિર્ણય કર્યો ત્યારે જૂના હરિભક્તોને તેમ લાગ્યું કે આમાં સંસ્થાનો હિત નથી અને તે માટે મગનભાઈએ એકવાર શાસ્ત્રીજી મહારાજને કહ્યું હતું કે સ્વામી, આવા નાના સાધુને સંસ્થા સોંપો છો પણ પાછળથી પસ્તાવાનો વારો ન આવે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મગનભાઈ, અમે ઘણા કાર્યો કર્યા છે, તેમાં હજુ સુધી હું ક્યારેય પસ્તાવ્યો નથી અને આ કાર્યમાં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે, મારે પસ્તાવું નહીં પડે. તમે તેના દેહ સામું જીવો છો, હું તેના જીવ સામું જોઉં છું. આ ઉપરાંત આવા જ બીજા એક પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજ છગનભાઈને કહ્યું હતું કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને આ સંસ્થાના પ્રમુખ બનાવીને તમને સૌને 50 વર્ષનું સુખ કરીને જાઓ છો. આ સમયે પ્રમુખસાહેબ મહારાજની ઉંમર તો 25 વર્ષની હતી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમની પર એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રમુખસાહેબ મહારાજનો ઘણો મહિમા કહ્યો હતો. તેમજ એમ પણ કહ્યું હતું કે મારે તો અત્યારે તમારી ઉપર હેત છે, જેથી હંમેશા ઉભરા આવે છે કે એમ બધી વાતે સર્વોપરી થાય તો સારું. જ્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસાહેબ મહારાજને ચાદર ઓઢાડી તેનો અહેવાલ ઘણા હરિભક્તોએ તૈયાર કર્યો હતો. તે અહેવાલમાં જણાવ્યું છે કે સંવત 2006 જેઠ સુધી 4th રવિવારે તારીખ 21/5/50 રોજ સાંજના 5 વાગ્યે શાહપુર આંબેવાડી પોલમાં અક્ષરપ્રસાદ મંદિરમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ વર્ય સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજશ્રીના પ્રમુખપદે બોચાસણ વાસી શ્રી અક્ષરપ્રસાદ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીની જનરલ મિટિંગ મળી હતી. તે વખતે સદગુરુ યોગીજી મહારાજ જ્ઞાનજીવનદાસજી, પૂજ્ય સદગુરુ અક્ષરપુરુષોત્તમદાસજી, સદગુરુ કોઠારી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી આદિ સભ્યો હાજર હતા. સૌપ્રથમ અક્ષરપુરુષોત્તમ મહારાજની જયથી કમિટીનું કામકાજ શરૂ થયું. ત્યાર પછી સેક્રેટરી રસિકલાલભાઈએ આ પહેલાં થયેલી મિટિંગનું અહેવાલ અને સૂચનાપત્ર સંભળાવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પ્રવચન કરતાં કહ્યું કે આજથી મારી પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું. ત્યાર પછી તેમણે પોતાની ચાદર હતી તે તેમણે નારાયણ સ્વરૂપદાસજીને ઓઢાડી અને કહ્યું કે આ યોગીજી મહારાજ વચનસિદ્ધ અને બહુ પ્રતાપી સંત છે, તેમની છત્રછાયામાં રહીને તમારે સત્સંગ દીપાવવાનો છે. ત્યાર પછી યોગીજી મહારાજે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીના માથે હાથ મૂક્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત સ્વામીશ્રીએ તેમ પણ કહ્યું હતું કે મારી આજ્ઞા જેમ પાડતા હતા તેમ હવે સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની આજ્ઞામાં રહેજો. ત્યારે સૌએ રાજી થઈને હા પાડી હતી અને કહ્યું હતું કે સૌ આજ્ઞામાં રહીશું. ત્યાર પછી સેક્રેટરી રસિકલાલભાઈએ નિમણૂક પત્ર વાંચીને સંભળાવ્યો હતો જેમાં શાસ્ત્રીજી મહારાજે જણાવ્યું હતું કે મારી નિમેલી વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ શ્રી સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સદરહુ કમિટીના સભ્ય તરીકે તથા હાલ સારંગપુર અક્ષરપ્રસાદ મંદિરના કોઠારી તરીકે કારકિર્દી અતિ ઉજ્જવળ અને અભ્યુદ્ધ સાહિક જણાવવાથી તેમજ સારાએ સત્સંગમાં ખૂબ જ ચાહના હોવાથી સર્વે સત્સંગીઓના મત અને અભિપ્રાય મેળવીને તેમજ મારી પોતાની પરીક્ષક શક્તિથી ચકાસી જોઈને તેમની મારી જગ્યાએ આ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. ત્યાર પછી ઈશ્વરભાઈ પ્રભુદાસે સ્વામીશ્રી તેમજ નવા નિમાયેલા પ્રમુખ શ્રી સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની પૂજા કરી, ચાદર ઓઢાડી, ભેટ મૂકી અને ફૂલહાર પહેરાવ્યા. ત્યારબાદ તેમણે પ્રવચન કર્યું. આ પ્રસંગે સૌને મીઠાઈ આપીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી મુક્તરાજ આશાભાઈએ નવા પ્રમુખશ્રીની સફળતા ઈચ્છી હતી અને પૂજન કર્યું હતું. ત્યાર પછી ચંપકલાલભાઈ અને તમામ સભ્યો હરિભક્તોએ પૂજન કર્યું હતું. કોઠારી હરીશજીવનદાસે નવા પ્રમુખશ્રીને અભિનંદન પાઠવ્યો હતો અને પોતાનો સંપૂર્ણ સહકાર જાહેર કર્યો હતો. ત્યાર પછી સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીએ પ્રવચન કર્યું હતું અને શેઠ શ્રી ચંપકલાલભાઈએ સ્વામીશ્રીને વિનંતી કરી હતી કે ઓછામાં ઓછા 10 વર્ષ તમે સત્સંગનું સુખ આપજો, જે સ્વામીએ રાજી થઈને સ્વીકારી હતી. આ પણ પ્રમુખસાહેબ આજે પ્રવચન કર્યું હતું તે પ્રવચન તો આપ સૌ જાણો જ છો, જેમાં સ્વામીશ્રીની નમ્રતાના દર્શન થયા હતા. તેમણે તેમ પણ કહ્યું હતું કે હું મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આ પ્રવચન પૂર્ણ થયા પછી તે જ સમારંભમાં પ્રમુખસાહેબ મહારાજે તે જ મકાનના એક ભાગમાં વાસણ ઉટક્યા હતા. પરંતુ પ્રમુખસાહેબ મહારાજે જે પ્રતિજ્ઞા કરી હતી તે વાતનો અનુભવ માત્ર સંતોને નહીં પરંતુ હરિભક્તોને પણ થયો છે. અત્યારે સંસ્થામાં સદગુરુપદે પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામી એટલે કે કોઠારી બાપાએ આ અંગે કહ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં રહેતા એવી એક મનમાં દ્રઢતા હતી કે યુવકોના માણસને આકર્ષો અને આ કાર્ય માત્ર યોગીજી મહારાજ કરી શકે તેમ જ હતું, તે વિના બ્રહ્માંડમાં કોઈ પુરુષ આવું કાર્ય કરી શકે નહીં. અને જ્યારે યોગીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી યોગીજી મહારાજ જેમણે શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ કહીને અને પોતાનું સર્વસ્વ છે એમ કહીને બિરદાવ્યા હતા, તેથી પ્રમુખસાહેબ મહારાજને વિશે મનનું જોડાણ કર્યું. પરંતુ તેમ છતાં શરૂઆતમાં એવો ભાવ રહેતો કે યોગીજી મહારાજ એ યોગીજી મહારાજ, એમના જેવું મનનું આકર્ષણ પ્રમુખસાહેબ મહારાજ નહીં કરી શકે. પણ ટૂંક સમયના અનુભવમાં જ પ્રમુખસાહેબ મહારાજે મનની એ ભ્રમણા દૂર કરી. આવો જ અનુભવ સદગુરુ વડે ત્યાગવલ્લભ સ્વામીને પણ થયો હતો. તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં તો યોગીજી મહારાજની સ્મૃતિ થતી પણ વિશ્રામ દરમિયાન સ્વામીશ્રી સાથે ભેગા થવાનું પણ થતું, ત્યારે તેમની અંગત સેવાનો લાભ પણ મળતો.
યોગીજી મહારાજની અંગત સેવાની તક મળે ત્યારે કરતો તે રીતે સ્વામીશ્રીની પણ સેવા કરતો. તે રીતે તેમના પ્રત્યે વધુ એ થતું રહ્યું. જ્યારે મોહન સાંઈ મહારાજે તો એમ કહ્યું હતું કે યોગી બાપાના ધામમાં ગયા પછી થયું ખેર ખલાસ, હવે ખેર ખતમ. પણ પ્રમુખ સ્વામીએ ધીમે ધીમે એવો ઉપાડ કર્યો કે ખબર જ ન પડી, એમાં જોડાઈ જવાયું. આ ઉપરાંત તે સમયે સંત સ્વામી તો એમ કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બંને સ્વરૂપો એટલે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રગટ જ છે. આમ કોઈ સંત હોય તેમના માટેનો સ્વામીશ્રીનો જે અનહદ પ્રેમ હતો તેના લીધે તેમનામાં સૌને આકર્ષણ થવા લાગ્યું. તો તેમાંથી સંતોના પ્રસંગોનું થોડું પાન કરીએ. સંતોની બીમારી હોય કે કોઈ પણ પ્રશ્ન, તે સમયે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ તો તેમને મળતો જ રહેતો. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુર પધારતા ત્યારે તેઓ અને સંત સ્વામી એકબીજાને દરરોજ પ્રણામ કરતા. પરંતુ ઈસવીસન 1990માં જ્યારે સ્વામીશ્રી સારંગપુર પધાર્યા ત્યારે સંત સ્વામીના કેરના મનકામાં અત્યંત દુખાવો હતો, તેથી તેઓ ઊભા પણ થઈ શકતા નહોતા. તે માટે પ્રમુખ સ્વામી મહારાજે તેમને પહેલેથી જ કહેવડાવ્યું હતું કે તમે દંડવત પ્રણામ ન કરતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તો તેમની પાસે જઈને દંડવત પ્રણામ કર્યા. તેવી જ રીતે ઈસવીસન 1985માં જ્યારે સંત સ્વામીની તબિયત ખરાબ થઈ ત્યારે તેમની સારવાર માટે સ્વામીએ તેમને મુંબઈ તેડાવ્યા. આ ઉપરાંત સ્વામી તેમની ખબર કાઢવા માટે રોજ જતા હતા. પરંતુ એક દિવસ ભૂલમાં તેઓ ઉતારે પહોંચી ગયા ત્યારે તેમને યાદ આવ્યું કે સંત સ્વામીની ખબર જોવાની રહી ગઈ, તો તેઓ પાછા નીચે આવ્યા અને સંત સ્વામીની ખબર કાઢી. ઈસવીસન 1984માં ગોંડલ મંદિરના મહંત બાલમુકુંદ સ્વામીનું કિડનીમાંની પથરીનું ઓપરેશન રાજકોટમાં કરાવવામાં આવ્યું. પરંતુ તેમની તબિયત ખૂબ ગંભીર બની ગઈ ત્યારે સ્વામીશ્રીએ તેમને તાત્કાલિક મુંબઈ તેડાવ્યા અને બાલમુકુંદ સ્વામી મુંબઈ પધારે તે પહેલાં તો તેમણે ડૉક્ટર કિરણ દોશીને બધી જ વાત કરીને તેમની બધી જ વ્યવસ્થા તૈયાર કરવાનું કહ્યું. જ્યારે એમ્બ્યુલન્સમાં મંદિરે આવી તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ તેમની સામે ગયા અને બાલમુકુંદ સ્વામીના કપાળમાં ચાંદલો કર્યો. તેમજ પ્રમુખ સ્વામી મહારાજ જોડે જે ઠાકોરજી હતા તેમના દર્શન કરાવ્યા અને કહ્યું કે હવે દર્શન થઈ ગયા તો સારું થઈ જશે, હોસ્પિટલ પહોંચી જાઓ, મહારાજ રક્ષા કરશે. અને ત્યાર પછી સ્વામી બાલમુકુંદ સ્વામીની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં પધાર્યા હતા અને જ્યારે તેમને મંદિરે પાછા આવ્યા તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ તેમની રોજ ખબર જોવા જતા. અટલાદરામાં એક વૃદ્ધ સાધુ હતા, તેનું નામ હતું ચતુર્ભુજ સ્વામી. તેમની બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી અને માત્ર ડાયાલિસિસ ઉપર તેમનું શરીર ચાલી રહ્યું હતું. ત્યારે ચતુર્ભુજ સ્વામીએ કહ્યું કે હવે મારી જરૂર નથી અને સેવા થઈ શકે તેમ નથી, માટે ડાયાલિસિસ બંધ કરાવી દો. ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે તેમને કહ્યું હતું કે તમે ડાયાલિસિસ ચાલુ રાખો, તમારા માટે બે ગામડા વધારે ફરીશું. અને એક વર્ષ સુધી તેમનું ડાયાલિસિસ ચાલુ રહ્યું હતું. ઈસવીસન 1982માં સારંગપુરના એક નાના સંત યોગ મુનિ સ્વામી હતા. તેઓ જ્યારે સેવા કરી રહ્યા હતા ત્યારે તેમને પગમાં વાગ્યું અને તેમનો પગ પાક્યો હતો અને એક મહિના સુધી તેમને પથારીમાં રહેવું પડ્યું. ત્યારે સ્વામીશ્રીની તબિયત પણ સારી નહોતી અને તેઓ પણ સારંગપુરમાં જ હતા. તો તે સમયે પ્રમુખ સાહેબ મહારાજ સંતને દર્શન દેવા માટે ખાસ પધારતા અને તેમણે પગે હાથ ફેરવતા અને તેમની તબિયતની પૂછપરછ કરતા હતા. આ ઉપરાંત પ્રમુખ સાહેબ મહારાજ નાની નાની વાતોમાં પણ સંતોનો બહુ ખ્યાલ રાખતા. એકવાર ગઢડામાં ડૉક્ટર સ્વામી અને નરેન્દ્ર પ્રસાદ સ્વામી સ્વામીશ્રીને મળવા માટે ઓરડામાં ગયા. તેઓ જ્યારે ઓરડામાં દાખલ થયા ત્યારે જ રાઈટ ગઈ. સ્વામીએ બંને સંતોને બોલાવ્યા અને બેસાડ્યા. જ્યારે વાતચીત ચાલી રહી હતી તે સમયે અચાનક રાઈટ આવી અને તે સમયે જ્યારે ડૉક્ટર સ્વામી અને નરેન્દ્ર પ્રસાદ સ્વામીએ જોયું તો જેના ઉપર પ્રમુખ સાહેબ મહારાજ બેઠા હતા તે આસન પ્રમુખ સાહેબ મહારાજે બંને સંતોને આપી દીધેલું હતું અને પોતે નીચે બેઠા હતા. આવો જ એક પ્રસંગ નડિયાદમાં બની ગયો જ્યારે સર્વમંગળ સ્વામીએ પ્રમુખ સાહેબ મહારાજને પોતાની સાર આપી. વાત જાણે એમ હતી કે પ્રમુખ સાહેબ મહારાજ નડિયાદ મંદિરે દર્શન કરવા પધાર્યા હતા અને તે સમયે સિંહરાનો સમય હતો. જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ દંડવત પ્રણામ કરવા નીચે નમ્યા તે સમયે સર્વમંગળ સ્વામી પોતાની સાર પ્રમુખ સાહેબ મહારાજ માટે પાથરી દીધી જેથી સ્વામીશ્રીને ઠંડી ન લાગે. ત્યારે સ્વામી ઊભા રહી ગયા અને સર્વમંગળ સ્વામીને કહ્યું કે તમે સાર તો પાથરી દીધી પણ તમારું શરીર ખુલ્લું થઈ ગયું, રો અમારું ગાતરિયું ઓઢો. એમ કહીને પ્રમુખ સાહેબ મહારાજે પોતાનું ગાતરિયું સર્વમંગળ સ્વામીને ઓઢાડી દીધું. એવી જ રીતે ઈસવીસન 1980માં નેરોબીના કેનેટા કોન્ફરન્સ હોલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને એક સંત તૈયારી કરવા માટે ગયા હતા. સ્વામીશ્રીને ખબર હતી કે આ બંને સંતો જમ્યા વગર ગયા છે અને વળી બીજા દિવસે એકાદશીનો ઉપવાસ હતો અને તે માટે વ્યવસ્થામાં ગયેલા આ બે સંતો ભૂખ્યા ન રહે તે માટે પ્રમુખ સાહેબ મહારાજે તેમને ઉતારે જવા માટે ગાડીની વ્યવસ્થા રખાવી હતી. આ ઉપરાંત ભોજન પણ ઢંકાવીને રાખ્યું હતું અને સભાની વ્યવસ્થા પૂરી કરીને આ બંને સંતો જ્યારે ઉતારે પહોંચ્યા તે સમયે પ્રમુખ સાહેબ મહારાજે તેમને ભોજન કરવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત સંતોએ કરેલી સેવાને પ્રમુખ સાહેબ મહારાજ ક્યારેય ભૂલી શકતા નથી. એકવાર અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા કરનારા મુખ્ય કાર્યકરોને સ્મૃતિભેટ આપતી વખતે સ્વામીશ્રીએ કહ્યું હતું કે સંતોએ ત્યાં મહોત્સવની સેવા કરી છે પણ એમને શું આપવું, તેમણે તો કરોડ કરોડ વંદન કરવું તો પણ ઓછા છે. સંતોના પીઠબળથી આ થયું છે. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામીના ગહન વિચારથી આ દીપી ઉઠ્યું. હું તો કેવળ ગાડીમાં ફરતો અને ખુરશી સ્વભાવતો. આ ઉપરાંત અક્ષરપ્રમ ગુણાચાર્ય સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના અંતિમ દિવસે સંત આશ્રમમાં યોજાયેલા સંતોની સભામાં પણ પ્રમુખ સાહેબ મહારાજ આવી રીતે બોલ્યા હતા અને છેલ્લે બોલતા બોલતા તેનો કંઠ રૂંધાઈ ગયો હતો. ગોંડલમાં સંત શિબિરમાં અંતિમ આભાર વ્યક્ત કરતા પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું હતું કે તમને બધાને મારા માટે પ્રેમ છે તો બધો યશ મને આપો છો પણ એ યશ તમારો છે.
આમ પ્રમુખ સિંહ ઘણી બધી વખતે આ બધા સંતોને યશ આપતા રહે છે. એટલું જ નહીં, પરંતુ કોઈ સંતે કંઈ સેવા કરી હોય તો તેને પણ બિરદાવતા રહે છે. અને આ માટે તેમના આવા નિસ્વાર્થ પ્રેમથી સંતોને જેવું આકર્ષણ યોગીજી મહારાજમાં હતું તેવું જ આકર્ષણ પ્રમુખ સાહેબ મહારાજમાં રહે છે. પરંતુ પ્રમુખ સાહેબ મહારાજે ક્યારેય પોતાનો મહિમા કે મહત્તા વધારવા દીધી નથી. જો કોઈ પણ કાર્યનો યશ લેવાનો હોય તો પ્રમુખ સાહેબ મહારાજના મુખમાંથી એક જ વાક્ય નીકળતું કે સ્વામિનારાયણ ભગવાન, તેમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની દયાથી થયું છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હોય અને તેમાં જ્યારે પોતાનું નામ લખવાની વાત આવે ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કહેતા કે તેમાં મારું નામ નહીં પરંતુ શાસ્ત્રીજી મહારાજ કે યોગી બાપાનું નામ રાખો. ગોંડલની હાઈસ્કૂલ હોય કે સારંગપુરનું ટાવર કે પછી અમદાવાદમાં આવેલી હોસ્પિટલ હોય, બધી જ જગ્યાએ પ્રમુખ સાહેબ મહારાજે પોતાનું નામ ન લખાવતા પોતાના ગુરુનું નામ લખાવ્યું હતું. જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક પત્રકાર બાળકૃષ્ણએ પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું હતું કે આપના તરફ યુવાનો કેમ આકર્ષાય છે, ત્યારે સ્વામીશ્રીએ કહ્યું હતું કે અમારા ગુરુ યોગીજી મહારાજની સાધુતા અને પ્રેમ એ જ કારણ છે. આપણા બાળમંડળનો કોઈ બાળક પ્રમુખ સાહેબ મહારાજને પૂછે કે તમે બધા બાપા કેમ કહે છે, ત્યારે પણ પ્રમુખ સાહેબ મહારાજનો એ જ જવાબ કે યોગી બાપાના આશીર્વાદ મળ્યા એટલે બાપા થઈ ગયા. આ ઉપરાંત કોઈ એમ પણ પૂછે કે આપણો વિશેષ અનુભવ કહેશો, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજનો જવાબ એક જ હોય કે ભગવાન અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પવિત્ર ગુરુ મળ્યા એ જ મોટો અનુભવ. આ ઉપરાંત કેનેડાના નરેશભાઈએ એકવાર પ્રમુખ સાહેબ મહારાજને કહ્યું હતું કે તમારી આયોજન શક્તિ અદ્ભુત છે, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા હતા કે શાસ્ત્રીજી મહારાજની કૃપા યોગીજી મહારાજની દ્રષ્ટિ થઈ તેથી ચાલ્યા કરે છે. જ્યારે પ્રમુખ સાહેબ મહારાજે નાયાગ્રાનો ધોધ જોયો ત્યાર પછી તેઓ લંડનના યુવક મંડળને પત્ર લખ્યો અને તેમાં કહ્યું કે મહારાજ, સ્વામી અને યોગી બાપા એ ત્રણ અજાયબીઓ જે બીજી એકઈ નથી, આ જોયા પછી બીજું કાંઈ જોવાનું નથી. આ ઉપરાંત પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે સંપ્રદાયના સંતોને જોવે તે સમયે તેઓ બોલતા કે યોગી બાપાનો સંકલ્પ કેવા સાધુ થઈ બેઠા, હું તેમને કેવી રીતે રાજી કરી શકું. આપણા સંતોને પાર્ષદો ક્યારેક પૂછે કે તમને પ્રવૃત્તિમાં શાંતિ કેવી રીતે રહે છે, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી અખંડ શાંતિ રહે છે. આપણા બાળમંડળના સંચાલકોને પણ એક જ શીખ હોય કે તમે બાળકોમાં યોગી બાપાના દર્શન કરો, અને સત્સંગી યુવાનોને એ જ સલાહ હોય કે યોગી બાપા જેમ રાજી થાય તે રીતે કાર્ય કરવા માટે તત્પર રહેવું. આપણા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સ્મૃતિ પ્રમુખ સાહેબ મહારાજ જે રીતે કરાવે તે રીત અલગ જ છે. ઈસવીસન 1987માં એક સવારે પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરના બગીચામાં વોકિંગ કરી રહ્યા હતા. તે વખતે અમદાવાદથી પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી બે દિવસ માટે સારંગપુર આવ્યા હતા. તેઓ તૈયાર થઈને સ્વામીશ્રીની નજર લેવા ગયા. તે સમયે તેમના હાથમાં એક પોટલું હતું અને ત્યારે તેમણે પ્રમુખ સાહેબ મહારાજને પોતાની પાસે બોલાવ્યા. આ જોઈને બ્રહ્મપ્રકાશ સ્વામીએ લાગ્યું કે પ્રમુખ સાહેબ મહારાજને કંઈક વાત કરવી છે, તે માટે તેઓ પોટલું સાઈડમાં મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે તમારી પાસે રહેવા દો, કોઈ વાંધો નથી. અને આ માટે બ્રહ્મપ્રકાશ સ્વામીને લાગ્યું કે પ્રમુખ સાહેબ મહારાજને એક બે મિનિટ વાત કરવી હશે, તે માટે તેમણે પોટલું પોતાના હાથમાં રાખ્યું. આમ તો પ્રમુખ સાહેબ કંઈ ખાસ વાત ન કરી, પરંતુ લાંબા સમય સુધી પોતે વોકિંગ કર્યું અને સાથે સાથે બ્રહ્મપ્રકાશ સ્વામીને પણ વોકિંગ કરાવ્યું. અને જ્યારે વાત પૂરી થઈ તે સમયે પ્રમુખ સાહેબ મહારાજે કીધું કે જાઓ હવે, અને ત્યારે બ્રહ્મપ્રકાશ સ્વામીથી બોલ્યા વિના રહેવાયું નહીં અને તેમણે સ્વામીશ્રીને કહ્યું કે બાપા, આટલી લાંબી વાત કરવી હતી તો આ પોટલું નીચે મૂકવા દીધું હતું. અને તે સમયે પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા હતા, આ તો તમને ખ્યાલ આવે ને કે શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા આવા બબ્બે ત્રણ ત્રણ પોટલા ઉચકીને ગામના ગામ કેવી રીતે ચાલતા હતા. એકવાર પ્રમુખ સાહેબ મહારાજ ન્યુયોર્કમાં પોતાના ઉતારે પત્રલેખન કરી રહ્યા હતા અને તે જ વખતે એક જૂના હરિભક્ત પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવ્યા અને તેને પધરામણીની સ્મૃતિ કરતાં કહ્યું કે સ્વામી, આપ ગામડામાં ઘણીવાર પધરામણી કરતા તે સમયે આપને નીચે પાથરવા માટે ગોધરું પણ માન મળતું હતું, આવી કપરી પરિસ્થિતિમાં આપે વિચરણ કર્યું છે. અને તે જ સમયે પ્રમુખ સાહેબ મહારાજે પત્ર લખવાનું બંધ કર્યું અને તેઓ બોલ્યા કે અમારે તો ગોધરું મળતું હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તો એ પણ નહોતું. તેઓ ગમે ત્યાં સૂઈ રહેતા. યોગીજી મહારાજ તો ઘોઘાવદરમાં ઢોર બાંધવાની કોઢમાં સૂઈ રહ્યા હતા. માકડ ચાતર ચટકા ભરે, ઘરમાં મગફળી ભરી હોય તો ઉંદર પણ ફરતા, આવી પરિસ્થિતિમાં યોગીજી મહારાજે વિચરણ કર્યું હતું તો આપણને તો ઘણું સારું પડે છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વચને જેમણે સંસ્થામાં ખૂબ સેવા કરી હતી તેવા હર્ષદભાઈને એક ગંભીર અકસ્માત થયો હતો અને તેમના પગ ભાગી ગયા હોય તેવી પરિસ્થિતિ થઈ હતી. જ્યારે પ્રમુખ સાહેબ મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તરત જ પત્ર લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. એક મહિનામાં પ્રમુખ સાહેબ મહારાજે ચાર ચાર પત્રો તેમણે રખ્યા હતા. આ પત્રો એક બે પાનાના નહોતા પરંતુ 20-20 પાનાના હતા. આ ઉપરાંત પ્રમુખ સાહેબ મહારાજે તેમ પણ લખ્યું હતું કે તારે તારા શરીરના ખર્ચની જરા પણ ચિંતા ન કરવી, સંસ્થા તારા માટે જેટલું પણ કરે તેટલું ઓછું છે, પૂજ્ય યોગી બાપાની આજ્ઞાથી તે ખૂબ સેવા કરી છે, તારું જીવન ત્યાગી કરતાં પણ વિશેષ છે. તેવી જ રીતે શાસ્ત્રીજી મહારાજની સેવા કરનાર બોચાસરના ત્રિભા કાકાની માર્ગી વખતે પણ પ્રમુખ સાહેબ મહારાજ તેમની ખબર કાઢવા ગયા હતા. તેમણે સંતોને પૂછ્યું કે ત્રિભા કાકાની સેવામાં કોણ છે, તે સમયે પ્રબોધજીવન સ્વામી તેમની સેવામાં હતા. તેમણે પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે તમને જે સેવા મળી છે તે મહિમાથી કરવી, તેમણે શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની ખૂબ મહિમાથી સેવા કરી છે તો તમારે પણ તેમની સેવા તેવી રીતે કરવી. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજે પોતાના બંને ગુરુવર્યોની કેવી સેવા કરી હતી તે તો સમગ્ર સત્સંગ જાણે જ છે. આ ઉપરાંત પ્રમુખ સાહેબ મહારાજે અટલા દરમાં જે સેવા કરી હતી તે પણ સૌ જાણે છે. તેમાં શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુર બિરાજતા હતા ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ વરસાદમાં પણ સારંગપુર પહોંચ્યા હતા. એકવાર શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સાથે પ્રમુખ સાહેબ મહારાજ વઢવાણ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ
ઘોડાગાડીમાં ચંદુભાઈના ઘરે પધરાવણી માટે ગયા હતા ત્યારે પ્રમુખ સેવાળાને ગુરુવાણીના દર્શનની ખૂબ તારાવેલી લાગી હતી તેથી તેઓ અને સનાતન સ્વામી ખુલ્લા પગે ચંદુભાઈના ઘર તરફ ચાલ્યા ઉનાળાનો એ સમય હતો અને બપોરના 12 વાગ્યા હતા પરંતુ બંને સંતોને ગુરુના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી તેવામાં રસ્તામાં ભોગાવા નદીનો પટ આવ્યો ત્યારે ગરમ ગરમ રેતીમાં જ્યારે પ્રમુખ સેવાળા ચાલી રહ્યા હતા ત્યારે તેમના પગમાં ફૂલા ઉપસી આવ્યા આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને ખૂબ ગરમી હોવાથી તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું પરંતુ તેમના મનમાં તો એક જ ઈચ્છા હતી કે ગુરુના દર્શન કરવા છે અને આ માટે પોતાના પગને રાહત આપવા માટે પોતાના શરીર ઉપરનું ગાતર્યું રેતી ઉપર નાખીને થોડી વાર માટે ઉભા રહેતા આમ કરતા કરતા ભોગાવાનો પટ પાર કરીને તેઓ ચંદુભાઈના ઘરે પહોંચ્યા ગળપુરની મૂર્તિ પ્રતિષ્ઠા પહેરા શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને તેમની તબિયત ખૂબ ખરાબ હતી ત્યારે એક સાથે તેમને યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ બીજા હરિભક્તોને પાસે બેસાડ્યા હતા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈને કહ્યું કે મેં તમને અમદાવાદની સભામાં ચાદર ઓઢાડી છે અને મારી જગ્યાએ તમને બેસાડ્યા છે પણ સત્સંગના મોઢેરા તો આ યોગી મહારાજ છે માટે તેમની આજ્ઞામાં વળજો તેઓ ઉદાસ થઈ જાય તેઓ કોઈ પ્રસંગ ના આવવા દેતા આ વાત પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં સુધી યોગીજી મહારાજ રહ્યા ત્યાં સુધી શબ્દશઃ પાલન કર્યું હતું તે અંગેની વાત કરતા પ્રમુખ સાહેબ મહારાજ યોગીજી મહારાજને અક્ષરવાસની રાત્રે બોલ્યા હતા કે મને શાસ્ત્રીજી મહારાજે જે વાત કરી હતી તે યોગી બાપા જ્યાં સુધી હતા ત્યાં સુધી મેં સ્વતંત્રપણે કોઈ નિર્ણય લીધો જ નથી એક વાતને રડતા હતી કે મને શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે કે યોગી બાપાની આજ્ઞામાં રહેવું ત્યારથી એ દ્રષ્ટિ રાખી હતી એક રાત્રે નિંગારા મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની સભા ચાલતી હતી ત્યારે ગોંડલથી એક માણસ પત્ર લઈને આવ્યો યોગીજી મહારાજે પત્ર વાંચ્યો જેમાં લખ્યું હતું કે પ્રમુખ સાહેબ મહારાજને ગોંડલ મોકલો યોગીજી મહારાજે તે પત્ર સ્વામીને આપ્યો સ્વામીએ પત્ર વાંચીને યોગીજી મહારાજને પૂછ્યું કે બાપા શી આજ્ઞા છે ત્યારે યોગીજી મહારાજે કીધું કે તમે અત્યારે જ નીકળો તે સમય રાત્રિનો સમય હતો અને નિંગાડા એક નાનકડું ગામ છે વાહનની તો કેવી રીતે વ્યવસ્થા હોય પરંતુ તપાસ કરતાં ખબર પડી કે બોટાદથી 11:30 વાગે ટ્રેન નિંગાડા થઈને ગોંડલ તરફ જાય છે અને તેથી સૌ ચાલતા ચાલતા નિંગાડા સ્ટેશને પહોંચ્યા અને તે સમયે રેલવે સ્ટેશનના સેવકોએ કીધું કે સ્વામી ટેક્સી કરી રહી છે ત્યારે પ્રમુખ સેવક બોલ્યા હતા કે ટેક્સીની જરૂર નથી હમણાં ગાડી આવશે સવારની મૂર્તિ પ્રતિષ્ઠામાં જ્યારે પ્રમુખ સેવક મહારાજ નહોતા તે સમયે સૌને ખ્યાલ આવ્યો કે પ્રમુખ સાહેબ મહારાજ યોગીજી મહારાજની આજ્ઞાથી નિંગાળાથી ગોંડલ પહોંચી ગયા હતા આ ઉપરાંત યોગીજી મહારાજના અમૃત મહોત્સવનો પ્રસંગ તો સૌ કોઈ જાણે જ છે કે યોગીજી મહારાજની ઈચ્છા તો ગોંડલમાં ઉત્સવ કરવાની હતી પરંતુ પાણીની બાબતમાં ગોંડલ પહોંચી શકે તેમ નહોતું કારણ કે તળાવમાં પાણી ખૂટી ગયું હતું વળી સંસ્થાના કૂવામાં પણ પાણી નહોતું પરંતુ તે મિટિંગના મુખ્ય સૂત્રધાર હતા પ્રમુખ સાહેબ મહારાજ તેઓ યોગીજી મહારાજની ઈચ્છા જાણતા હતા જ્યારે મિટિંગના બીજા સભ્યો તરફથી જુદા જુદા સ્થળોની દરખાસ્તો આવવા લાગી ત્યારે પ્રમુખ સાહેબે કહ્યું કે આપણે તો ઉત્સવ ગોંડલમાં જ ઉજવવો છે અને તે સમયે મોટા સ્વામી તેમણે ખૂબ બોલ્યા હતા પરંતુ પ્રમુખ સાહેબ મહારાજે પોતાની વાત ચાલુ જ રાખી હતી કારણ કે તેમણે તો યોગીજી મહારાજને રાજી કરવા હતા અને ત્યાર પછી પ્રમુખ સાહેબ મહારાજે ખૂબ મહેનત કરીને આ સમયો પાર પાડ્યો હતો એક વખત યોગીજી મહારાજનું વિચરણ ઉત્તર ગુજરાતના વરસોરા ગામમાં હતું પ્રમુખ સાહેબ મહારાજ પણ તેમના ભેગા હતા યોગીજી મહારાજની સુવાની વ્યવસ્થા મંદિરના એક હોલમાં કરવામાં આવી હતી અને તે સમયે પ્રમુખ સાહેબ મહારાજ સૌ સંતો અને યુવકોની સાથે બહાર સૂઈ ગયા હતા કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરના પ્રાંગણમાં આવે ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ તરત બેઠા થઈ જતા તેમજ ઇશારો કરીને કહેતા કે બાપા આરામમાં છે મોટા સમય જાગી જશે માટે કંઈ બોલશો નહીં આમ પ્રમુખ સાહેબ મહારાજ આખી બપોર જાગતા રહ્યા હતા ઈસવીસન 1966ના જૂન મહિનાની 19મી તારીખે યોગીજી મહારાજ લીંબડીમાં હતા તેમને બીજે દિવસે રાજકોટ જવાનું હતું પરંતુ પ્રમુખ સાહેબ મત એવો હતો કે સેવકો લીંબડીથી વેરા નીકળી જાય અને રાજકોટ વેરા પહોંચી જાય તો જમવાનું તૈયાર રાખે જેથી યોગીજી મહારાજને જમવાનું મોડું ન થાય અને આ માટે તેમણે યોગેશ્વર સ્વામીને સૂચના આપીને કહ્યું હતું કે તમે વેરા આગળ નીકળી જજો અને જમવાનું તૈયાર રાખજો પરંતુ થયું તેવું કે આ ચાર સંતોને મૂળીના દર્શને જવાનો વિચાર આવ્યો તે માટે તેઓ મૂડી પહોંચ્યા અને મૂડીથી 10:30 વાગે નીકળ્યા પણ આગળ જતાં ગાડી બગડી અને ડ્રાઈવર એક ટ્રકમાં જઈને બીજી ગાડી લઈ આવ્યો આમ કરતાં કરતાં તેઓ બપોરે 12:30 વાગે રાજકોટ પહોંચ્યા પણ જ્યારે રાજકોટ ઉતારે પહોંચ્યા ત્યારે યોગીજી મહારાજ જમી રહ્યા હતા અને પ્રમુખ સાહેબ મહારાજ તેમણે જમાડી રહ્યા હતા જ્યારે આ બધા સંતોએ પૂછ્યું કે આવું કેવી રીતે બન્યું ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે અમે તો 11 વાગે અહીંયા પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સંતો હાજર નહોતા તેથી પ્રમુખ સાહેબ મહારાજે જાતે જ યોગીજી મહારાજ માટે જમવાનું તૈયાર કરીને રાખ્યું હતું પરંતુ આટલી બધી સેવા કરવા છતાં પ્રમુખ સાહેબ મહારાજ ઈસવીસન 1987ની સારમાં પટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ ઉજવાયો ત્યારે બોલ્યા હતા કે શાસ્ત્રીજી મહારાજની વાત તો આખી જિંદગીમાં તો શું પેઢીઓના પેઢીઓ ને હજારો જન્મ સુધી કર્યા કરીએ તો પણ ઓછું છે આવી હતી પ્રમુખ સાહેબ મહારાજની ગુરુભક્તિ આજના વિડીયોમાં આપણે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સાહેબ મહારાજને કેવી રીતે ચાદર ઓઢાડી તેમજ પ્રમુખ સાહેબ મહારાજ સંતોનું કેવું ધ્યાન રાખતા હતા અને પ્રમુખ સાહેબ મહારાજની ગુરુભક્તિ કેવી હતી તે પ્રસંગોનું વર્ણન સાંભળ્યું આવા જ પ્રસંગોને સાંભળવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ